તો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું તમારી જ ચેનલ રૂપિયા તો બનેગામાં અને આજે છે ને હું તમને ત્રણ સ્ટોક બતાવીશ કેટલા ત્રણ કે જે તમે છે ને લાંબા સમય સુધી રાખશો તો તમને બહુ સારો પ્રોફિટ આપશે તો બની શકે છે કે વિડીયો થોડોક લાંબો બનશે તો પણ તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે હું તમને સારામાં સારા ત્રણ સ્ટોક આપું છું જે ખરેખર શેર માર્કેટથી રૂપિયા કમાવા વાગે છે પણ હા થોડાક લોંગ ટર્મ છે એને દોઢ વર્ષની વર્ષ દોઢ વર્ષ બે વર્ષ તમે રાખશો ને તો એ તમારા રૂપિયા પણ સારા બનાવી આપશે આ માર્કેટના જે અત્યારે આમ ઉતાર ચઢાવ ચાલુ છે ને માર્કેટમાં અત્યારે થોડોક ઉતાર ચઢાવ આમ ચાલુ છે તો એ ધીરે ધીરે ખતમ થશે ને જેવો મતલબ અત્યારે ચાઇનામાં લોકડાઉન છે એ પણ લોકડાઉન હટી જાય પછી આપણે અત્યારે બજેટ આવી રહ્યું છે બજેટમાં શું અનાઉન્સ થશે એમાં પણ એમાં બજેટમાં કેવું છે કે જો કોર્પોરેટમાં જો ટેક્સ વધારશે ને ગવર્મેન્ટ તો પછી આ આપણે માર્કેટમાં થોડીક વોલેટાલીટી જોવા મળશે એટલે જોઈએ શું થાય છે પણ છ એક મહિના જશે ને પછી આ આખી આખી બજારને રિકવર લેવાનું ચાલું કરશે તો ત્યારે છે ને સારામાં સારા તમને પ્રોફિટ આપશે તો એમાંને હું ખાલી ત્રણ તમને શેર બતાવું છું સ્ટોક બતાવતો પહેલાં એક ભાઈ કમેન્ટ આવી હતી તો આપણે જોઈ લઈ અહીંયા એક પ્રફુલ પટેલ કરીને છે કહે છે કે બહુ સરસ તો એમનો પણ ધન્યવાદ આભાર અને રાત કરીને છે તો એમ કહે છે જબરજસ્ત સાહેબ તમારી દયા સાહેબ દયા તો ઉપરવાળાની છે આવે અમારી ના હોય ઉપરવાળાની હોય સાહેબ ધન્યવાદ પણ ભરોસો ઉપરવાળા ઉપર રાખવાનું અને થાય એટલી મહેનત કર્યા રાખવાની અને એક ગોલ્ડન સિગ્નલ છે ને સાહેબ થર્ડ ક્લાસ માણસોની વાત સાંભળવાની નહીં ઓકે થડકા ક્લાસ વાત સાંભળવાની નહીં જે તમે શેર બતાવો છો એ પ્રોફિટવાળા શેર છે આ વાત સાચી છે આવા લોકોની વાતમાં આવીને મગજ ખરાબ કરવાની સો ટકા અને આવા લોકોને મગજમાં મારી એમ કરતાય નથી ને એને મતલબ અમે મગજમાં વાત લેતા પણ નથી અને નથી લેતા એટલે જ અહીં સુધી અમે વિડીયો બનાવી છીએ અને બસ આ તમારા જેવા લોકોનો જે સપોર્ટ છે ને અને ખબર છે જે સમજવાળો હોય ને એમને પુરાવાની જરૂર નથી અને જે ના સમજે ને એને તમે ગમે એટલા પુરાવા દો ને તો સમજવા જ નથી આ એક લાઈફની રિયાલિટી છે ગોલ્ડન સિંગન ધન્યવાદ તમારો પણ લાઈફમાં બધું કંઈક આવું હોતું હોય છે જેને તમારો ભરોસો છે એને પુરાવાની જરૂર નથી અને જેને તમારો ભરોસો નથી એને તમે ગમે એટલા પુરાવા આપશો છતાં એને ભરોસો નહીં જ આવે લાઈફનું પણ કંઈક આવું છે એટલે ના અમે કંઈ આવું ખોટું મગજમાં લેતા પણ નથી તમે જરાય ચિંતા ના કરતા અને આવો મગજમાં લઈ તો પછી અમારે ચાલે પણ નહીં સાહેબ અને આ અમે બિઝનેસ પણ મોટો લઈને બેઠા છીએ આ તો ખાલી યુટ્યુબમાં એક સમજી લો ને કે નાનો એક હમણાં હમણાં ચાલુ કરી છે બાકી બધું મોટા ભાઈ કામકાજ છે જ ઓફલાઈનનું તો એટલે આવો કાંઈ ટેન્શન છે નહીં એમ લેતા પણ નથી અને જેને કમાવા છે ને એ મતલબ કમાઈ લે છે બાકી અમે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી જેને કમાવવું છે એના માટે હું આજે ત્રણ શેર કહેવાનું છું કેટલા ત્રણ કે જેને કમાવું જ છે એને તો ચાલો આપણે જરાક શેર જોઈ લઈએ જો તો હું કંપનીની છે ને પૂરી ડિટેલ તમને આ વિડીયોમાં નહીં આપી શકું કેમ કે વિડીયો પછી બહુ જ ઘણો મોટો થઈ જશે એના માટે તો હું પૂરી ડિટેલ નહીં આપી શકું પણ અત્યારે છે ને હું તમને કયા કયા શેર છે બધું તમને બતાવી દઉં શું શું કંપની કરે છે ઉપર ઉપરથી અને પછી તો હું એક એક કંપનીમાં ડિટેલમાં વિડીયો બનાવતો રહીશ એ આના નેક્સ્ટ પછી જ્યારે ટાઈમ મળશે ત્યારે બનાવતો રહીશ અને ઘણા બધા છે ને કમેન્ટ કરે છે એ સાહેબ અમારો મેલ તમે મળ્યો કે શું મેલ અને બધાના મેલ મળી ગયા છે અને મેલ ઘણા બધા આવ્યા છે બધાને લાઇનથી રિપ્લાય પણ કરવામાં આવી રહ્યું છે તો બની શકે કે તમારો મેલ આવ્યો હોય પણ તમને રિપ્લાય ના આવે તો થોડુંક તમારો મતલબ તમારો પહેલાં પણ ઘણાના મેલ આવી ગયા હોય તો એના માટે તમારું લાઇનથી બધાને રિપ્લાય કરવામાં આવે છે અને ઘણા રિપીટ મેલ કરે છે કે સર અમારો કંઈક કરો સર કંઈક કરો બધાનું થાય છે બધાને લાઇનથી પોર્ટફોલિયો બને બને છે રહ્યા અને બધાને પોર્ટફોલિયો બનાવીને દેવામાં આવશે તમે જરાય ચિંતા ના કરો ઘણા બધા કે સાહેબ તમે સ્ક્રીનશોટ મૂકી દો અરે શું સ્કેનર મૂકી દો પછી તમે તારા પોર્ટફોલિયો ગમે ત્યારે આપ જોવા મને વાંધો નથી અમે તમને રૂપિયા પે કરી નાખી તમે ખાલી સ્કેનર મૂકી દો એવું ન હોય મારા ભાઈ શાંતિ રાખો બધાને મળશે ખોટી કાંઈ ઘાય ના કરો બધાને મળશે ઘણા બધા મેલ આવ્યા છે અમે મતલબ ધારો તો કે પચીસથી ત્રીસ મેલ આવશે ચલોને કારણ કે નવી નવી ચેનલ છે ને એટલા બધા આપણા સબસ્ક્રાઈબર પણ નથી પણ છતાંય અમારા ઉમીરથી વધારે આવી ગયા છે દોઢસોની ઉપર જેવા મેલ આવી ગયા છે તો એના માટે પણ ધન્યવાદ ભાઈ એમાંથી લીધાવાળા કેટલા છે નહીં એ પણ ખબર નથી પણ હા બધાને રિપ્લાય ચાલુ છે એમાંથી અત્યારે અત્યાર સુધીમાં ત્રીસથી ચાલીસ એવા છે જે કન્ફર્મ છે જે એક લાખના પોર્ટફોલિયોવાળા છે કોઈ પાંચ લાખના છે કોઈ પચાસ હજારના પણ છે તો બધાને અમે આપી દેશી પણ ટાઈમ આપો કે બધાને લાઇનથી બધાને વારાફરતી આવશે નંબર એમ એક ભેગું બધાને તો પહોંચાડ ના થઈ રહે પણ તો એટલે કહું છું ને કહેતો છે તમે જે મેલ કરો ને મેઇલમાં તમારી પૂરી ડિટેલ નાખજો તમારું ગામ તમારું નામ તમારું એડ્રેસ ને તમારા મોબાઈલ નંબર તો ખાસ નાખજો કારણ કે અગર મેલ દ્વારા કોઈને નથી ખબર તો એને કોન્ટેક કરી લેવામાં આવશે પછી એના નંબર હશે તો એને વોટ્સઅપમાં પણ જાણ કરવામાં આવશે ધીરે ધીરે ટીમ અમારી પણ મોટી થઈ રહી છે એ પ્રમાણે બધા અલગ અલગ માણસો હેન્ડલિંગ કરશે તો એ પ્રમાણે અમારો મોટો એક ગ્રુપ પણ બનાવવા આવશે પણ તમે જેને અત્યારે છે ને ટેલિગ્રામ જોઈન કરી લેજો જો તમે ના કર્યો તો કારણ કે ટેલિગ્રામમાંથી બધાના નંબર પણ બતાવશે તો તેમાંથી પણ તમારો કોન્ટેક કરી લેવામાં આવશે ટેલિગ્રામમાં તો ટેલિગ્રામ જોઈન કરી લેજો ટેલિગ્રામ જોઈન કરવા ના ભૂલતા અને ગ્રીન પેનલ છે આ શું આ એક્સપોર્ટનું પણ કામ કરે છે આ કંપની આવે ને ત્યાંથી અત્યાર સુધીમાં જુઓ તમે ક્યારે આવી હતી બે હજાર ઓગણીસમાં જો કેટલા છત્રીસ રૂપિયામાં હતી તમે નીચે જોશો ને તો પછી કેટલા ત્રીસ રૂપિયાની નીચે પણ ગઈ હતી આમ જો ઓગણત્રીસ રૂપિયા આમ જો ગઈ હતી ક્યારે તો કે બે હજાર વીસની વાત છે ક્યારે નહીં બે હજાર સત્યાવીસ માર્ચ બે હજાર વીસ અને એના પછી આમ જો તમે કેટલો રિટર્ન આપ્યો તો હું અહીંયા સુધીનો આમ જોશો ને આમ જો કેટલો તો કે બે હજાર પર્સન્ટ રિટર્ન છે બે હજાર ને બેતાલીસ પરસન્ટનું રિટર્ન છેક કે નહીં તો કે છે ઉપરનું પણ એના પછી નીચે પડી ગઈ છે આમ તમે જોશો ને તો અહીંયા જુઓ

તો કે અહીંયાથી પડી ગઈ હતી કંપની ક્યાંથી એનું હાઈ કેટલાનું છે કંપનીનું આમ જુઓ છસ્સો રૂપિયાનો હાઈ છે અત્યારે કેટલા માલે છે કે ત્રણસો ને બાવીસમાં અને ક્યાંથી સ્ટાર્ટિંગ થઈ તો કે ત્રીસ રૂપિયાથી થઈ હતી એક બે વર્ષમાં એને કેટલો બધો મતલબ રિટર્ન આપી તમે ખાલી વિચાર કરો અને અજી તો આ સ્ટાર્ટિંગ છે અને અંજી તો ઘણું બધું રિટર્ન આપવાનું બાકી છે તો આ કંપની સારી છે અને તમે લોંગ ટર્મ માટે રાખી શકો છો હું નેક્સ્ટ કંપની તમને બતાવું લક્ષ્મી ઓર્ગેનિક આ છે ને કેમિકલની કંપની છે તો આપણે જો તમે જોશો ને એનું મેક્સિમમ તમને દેખાડો ને હાઈ તો આમ જો આને કાંઈ નથી ખાલી માત્ર ચોપન પર્સન્ટ છે એમ જો અને ક્યારે આવી છે તમે એનું જોશો ને કંપની લિસ્ટિંગ તમજો બે હજાર એકવીસનું છે શું ભાવ હતો બે હજાર એકવીસમાં આમ જો એકસો ને આજુબાજુ હતો બસ ત્યાંથી એણે કેટલું રિટર્ન દીધું છે બસ એ આમ જો બસ્સો આપી દીધું જો ક્યારથી ક્યારથી તો કે ત્રેવીસ એપ્રિલ બે હજાર એકવીસથી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ એપ્રિલથી સપ્ટેમ્બર એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ચાર પાંચ મહિનામાં ને બસો પર્સન્ટનો તમારા રૂપિયા આમ જો બે ગણા કરી નાખ્યા હતા ખાલી બે પાંચ મહિનામાં પછી એના પછી આમ જો માર્કેટથી ગઈ એટલે માર્કેટના કારણે ઉપરની થઈ ગઈ છે પણ તમે ઉપરથી જોશો ને ત્યાં સુધી તો કેટલા પર્સન્ટ નીચે છે જો તો પચાસ પર્સન્ટ આજુબાજુ જો છે પણ આ પણ જ્યારે રિકવરી લેવાનું ચાલુ કરશે ત્યારે સારો પ્રોફિટ આપશે તો આમાં પણ તમે લાંબા સમય સુધી બન્યા રહેજો ઠીક છે લાંબા સમયનું પહેલાં પણ કહી દઉં છું પછી છે પ્રિન્સ પાઇપ આ પ્રિન્સ શું કરે છે તો આ જે પાઇપલાઇનો આપણે આવે પાણીના નડકાના તે બધું એનું કામકાજ યાર મોટી જે ટાંકીઓ આવડે ઘરની ઉપર જે લગાવી એવા બધામાં કામકાજ છે આનું તમે મેક્સિમમ ચાર્જો ને તો આપણ જો આપણો ક્યારે બે હજાર વીસની આજુબાજુ લિસ્ટિંગ છે નીચે આમ જુઓ કેટલામાં હતી એકસો દસ પછી હજાર એનું હાઈ તમે જોશો ને અહીંયા કડે તો હાઈ કેટલામાં છે કંપનીનો સાડા આઠસોનું આ તમે ત્યાંથી અહીંયા આપણે જોશો ને તો કેટલા પર્સન્ટનું રિટર્ન આપી ચૂકી છે તો આ એક સાતસો આઠસો પર્સન્ટનું રિટર્ન આપી ચૂકી છે નવસો નવસો પર્સન્ટનું રિટર્ન આ કંપનીએ પણ આપેલો છે આમ તમે જોઈ શકો છો પણ અત્યારે ઓલ ટાઈમમાં તમે જોશો ને તો કેટલાનું છે દેખાડે છે માત્ર બસો ને એંસી ત્ર્યાસીની આજુબાજુ છે તો આ પણ અહીંયાથી રિકવર કરશો તો એ પણ તમને સારો એવો પ્રોફિટ આપશે અને ઓલ ટાઈમ આઈથી કંપની ત્રીસ નીચે છે કેટલા ત્રીસ તમે જોઈ શકો છો તો એ પણ રિકવરી લેશે ત્યારે તમને સારામાં સારો પ્રોફિટ આપશે અને તમને ત્રણ કીધા તમે ચોથો આપણે એક ફ્રીમાં બતાવી દઉં અગર પ્રિન્સ પાઇપ આ સારામાં સારું સેક્ટર છે કારણ કે હવે અત્યારે છે ને ગવર્મેન્ટ બધામાં તમે જુઓ ને તો બધા સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જેટલા પણ છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એ બધું અત્યારે ચાલે છે ગવર્મેન્ટ એમાં જોર જશે કે ભાઈ તમે પ્લાન્ટ નવા નવા નાખો મેન્યુફેક્ચરિંગ ચાલુ કરવા તે બધું કરવા માટે આવી કંપનીને ફાયદો થવાનો જ છે કારણ કે એમાં લાઈનો નીચે ગોઠવવી પડશે પાણીનું આ તે બધી વ્યવસ્થા કરવી જ પડે ને તો બધામાં યુઝ શું કરવાનું હોય પાઇપલાઇનનું તો પાઇપલાઇનનું યુઝ થાય તો કઈ કંપનીને ફાયદો થાય જે પાઇપલાઇન બનાવતી હોય એને એટલે આવી કંપનીઓને ફાયદો થવાનું જ છે પણ જોઈએ અત્યારે બજેટ આવી રહ્યું છે એક ફેબ્રુઆરીના તો એમાં શું ગવર્મેન્ટ કહે છે અગર કોર્પોરેટમાં જો ટેક્સ વધારશે તો થોડોક થોડુંક તમને માર્કેટ ડાઉન જો જોવા મળશે પણ પાંચ છ મહિનામાં પાછો રિકવર જોવા મળી જશે માર્કેટનું એટલે માર્કેટનું કાંઈ ટેન્શન નહીં લેવાનું કારણ કે માર્કેટ ગમે જાય અંતેથી ઉપર જ જતું હોય છે તો ગમે એટલું નીચે પડી જાય હું જવા ન છેલ્લે તો ઉપર જ જાય છે એ તમે બે હજાર આઠમાં આપણે જોઈ લીધું હશે ને કોરોના આવ્યો ત્યારે પણ તમે જોઈ લીધું હશે બે હજાર ઓગણીસમાં પણ અને તમને એક ચોથો એક ફ્રીમાં શેર બતાવી દઉં અગર આ શેર કોઈને મોંઘો એવું લાગતો કે ના ભાઈ ઘણું પ્રાઇસ છે આવડ હું નહીં લઈ શકું તો એના માટે હું સસ્તો શેર બતાવું છું આમ જો પ્રકાશ પાઇપ લિમિટેડ આપણ પાઇપ બનાવતી જ કંપની છે એનું નામ પણ તમે જોઈ શકો છો પાઇપથી જે તો આ પણ પાઇપ બનાવતી જ કંપની છે આપણ તમે ઓલ ટાઈમ મેક્સિમમ તમે જોશો ને તો આને કેટલો સેવન્ટી થ્રી એટલે પંચોતેર પર્સન્ટની આજે બજુ રિટર્ન આપેલો છે સમજો જો કંપની ક્યારે લિસ્ટિંગ હતી બે હજાર ઓગણીસમાં આમ ચોરાણું રૂપિયા હતા પછી નીચે એકદમ ગઈ ત્યારે કેટલું હતું તો કે ત્રેવીસ રૂપિયામાં કંપની પહોંચી ગઈ હતી પછી ત્રેવીસથી હમણાં હાજ રિટર્ન આપ્યું છે ને આમ તમે જો ચારસો પાંચસો પરસેન્ટનું રિટર્ન આપી દીધું છે આમ આમ તમે આગળ જોશો ને ચારસો ને ચુમ્માલીસ અને આ ઉપર તમે જુઓ ને તો આ ચારસો સાડા ચારસો પર્સન્ટ આ પણ રિટર્ન આપી સાડા પાંચ આમ તમે જુઓ સાડા પાંચ છ પર્સન્ટનું રિટર્ન આપી ચૂકી છે અને પછી ત્યાંથી અત્યારે હવે તમે જોશો ને તો કંપની લોસમાં નથી પણ આમ તમે જુઓ ને તો દસ બાર પર્સન્ટ છેલ્લા એક વર્ષનો તમને ચાર્ટ બતાવો ને તો એક વર્ષમાં ચાર પર્સન્ટનું રિટર્ન છે છ મહિનાનું ચાર્ટ બતાવું તો છ મહિનામાં ત્રણ પર્સન્ટ નેગેટિવ છે એટલે જે છે અહીંયાથી ઉપરથી આટલું છે આપણે કંપની જ્યારે રિકવર કરશે ને પંદર પર્સન્ટ ડાઉનમાં છે તો એ પણ તમને પંદર પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળે છે એમ સમજી લેવાનું અને સ્ટોક એકદમ સસ્તો છે નાની એવી કંપની છે તમને કંપનીનું માર્કેટ બતાવી દઉં માત્ર 390 નેવું કરોડની કંપની છે કાલે અગર ત્રણ હજાર કરોડની થઈ જાય ને તો પણ કાંઈ મોટી વાત નથી અને નાની કંપની છે છતાં પણ એક્સપોર્ટ કરે છે શું કરે છે આઉટ ઓફ ઇન્ડિયા માલ મૂકે છે એક્સપોર્ટ મેં આમાં એક ફૂલ ડિટેલમાં વિડીયો પણ બનાવેલો છે ઠીક છે તો એક્સપોર્ટ કરે છે તો આમાં પણ તમે ધ્યાન રાખજો લોંગ ટર્મ માટે છે બધા શોર્ટ ટર્મ માટે નથી મારાવાળા ગુજરાતીઓ અગર તમે આજે લ્યો છે માની લો કે આજે તમે આ શેર લીધો એકસો ને ચોસઠ રૂપિયા અને પચીસ પૈસામાં અને કાલે આ જ શેર એકસો પચાસ થઈ જાય એકસો પચાસ તો તમારે બિલકુલ ટેન્શન લેવાની મેં તમને ચાર શેર કીધા છે આ ચારમાંથી કાલે ગમે એટલે કદાચ પચાસ દોઢસો રૂપિયા નીચે પડી જાય ને તો તમારે બિલકુલ મું જાવ આરામથી સૂઈ જાય જો હું કહું છું બિલકુલ લાંબુ જાય પણ જ્યારે શેર ભાગવાનું ચાલુ કરશે ને ત્યારે તમને અફલાતુન રિટર્ન આપશે કહી દઉં છું અફલાતુન અને ત્યારે હું પાછો ફરી વિડીયો બનાવીશ કે જો મેં આમાં આ તમારે શેર આટલામાં કીધા તા લઈ લો ઠીક છે તો ધ્યાન રાખજો નજરમાં રાખજો અને સપોર્ટ કરતા રહેજો લાઇક કરજો વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલ મારા વાલા ગુજરાતીઓ થેન્ક યુ ધન્યવાદ મળીએ નેક્સ્ટ વિડીયોમાં